સહજાનંદ સ્વામી મહારાજની જે અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુરુહરી શાસ્ત્રીજી મહારાજની જય ગુરુહરિ યોગીજી મહારાજની જય પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામી મહારાજની જય 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 આત્મીય સમાજની જય 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 દાસના દાસ થવાની જય જય શાસ્ત્રોમાં લખાયું છે કે જેટલા મહાન વ્યક્તિઓ સરળ હોય છે એટલા જ શાસ્ત્રોના રહસ્યો પણ સરળ હોય છે પણ વક્તાના અનુભવની કચાસ એને ખૂબ લાંબા કરી નાખે ઉપાસનાની વાત કરીએ ઉપાસના એક બહુ વ્યાપક શબ્દ છે દરેક સંપ્રદાયની અંદર ઉપાસનાની જરૂર છે અને ઉપાસનાથી જ જીવનો મોક્ષ થાય છે અને આ ધરતી પર આવીને ઉપાસના ઉપર શાસ્ત્રોના શાસ્ત્રો લખાયા પણ એક મહાન વ્યક્તિ પાસે ઉપાસનાનું રહસ્ય સમજીએ તો આપણને ખ્યાલ આવે કે ઉપાસના કેટલી સરળ છે અત્યારે અમે હરિધામની ધરતી પરથી બહાર આવ્યા ઘણા બધા સાધકો એવું કહે છે કે આ લોકોનું ઉપાસનાનું ઠેકાણું નથી અક્ષર પુરુષોત્તમ ઉપાસના હોય કે રાધાકૃષ્ણની ઉપાસના હોય કે સીતારામની ઉપાસના હોય કે શિવશક્તિની ઉપાસના હોય માતાજીની ઉપાસના હોય કે જૈનિઝમની ઉપાસના હોય કે વૈષ્ણવની ઉપાસના હોય પણ એક વખત મેં સ્વામીને પૂછ્યું મૂક્યું પ્રબોધસ્વામી આ ઉપાસનાની આ વાત કરે છે મને તો કાંઈ ઉપાસનામાં સમજ નથી પડતી પણ આપ કોને આ ઉપાસના એટલે શું એમ ત્યારે પ્રબોધ સ્વામી એક વાક્ય બોલ્યા કે ઉપાસના એટલે ભગવાનને આગળ રાખવા અને સંતને પાછળ રાખવા એમના ઉપાસના આ એક રહસ્ય કેટલું સત્ય અને ટૂંકું છે પણ વક્તાના અનુભવની કચાસ વોલ્યુમોના વોલ્યુમો ભરી દીધા કોઈ ખોટું છે એવું મારો કહેવાનો મતલબ નથી પણ જેટલી વ્યક્તિ પૂર્ણ એટલું એનું સત્ય ટૂંકું હોય પ્રભુ સ્વામી ખાલી એક લીટીમાં કહ્યું ભગવાનને આગળ રાખવાને સંતને પાછળ રાખવું ઉપાસના ભગવાન સાથે બી ભગવાન સાથે ભગવાનને આગળ રાખવા સ્વામી સંતને આગળ રાખવા ભગવદીને આગળ રાખવા ભક્તોને આગળ રાખવા અને ભક્ ભગવાનના સંબંધવાળા પદાર્થો પશુ પક્ષીઓને આગળ રાખવા અને પોતે પાછળ રહેવું ને સ્વામી એ પૂર્ણ પુરુષનું લક્ષણ છે પ્રબોધ સ્વામીનું આપણે જીવન જોઈએ તો આપણને ખ્યાલ આવે સ્વામી રોજ સવારના પહોળમાં પૂજા કરે અમે બધા સંતો નાની રૂમ હતી બધા સંતો વહેલા પહોંચી જાય કારણ એટલા માટે કે નહીં તો જગ્યા ના મળે તો પ્રબોધ સ્વામી પધારતા પહેલા અમે બધા ગોઠવાઈ ગઈએ હવે પ્રબોધ સ્વામી શણગાર આરતીના દર્શન કરી દંડવટ કરી અને પછી પૂજામાં આવે પ્રબોધ સ્વામી જ્યારે બી પૂજામાં આવે ને ત્યારે અમે બધા બેઠા હોય એટલે પ્રબોધ સ્વામીએ કહ્યું પૂજા કરતા પહેલા કે જેને ઠાકોરજીના દર્શન ન કર્યા હોય એ લોકો ઠાકોરજીના દર્શન કરી આવે એટલે બીજે દિવસથી સંતો ઠાકોરજીના દર્શન કરીને આવતા રહેતા હતા પ્રબોધ સ્વામીએ પૂછ્યું કે ઠાકોરજીના એકલા દર્શન નહીં ઠાકોરજીને દંડવત બી કરવાના દંડવટ ન કર્યા હોય એ લોકો બી ઊભા થાય તો પછી ઘણા બધા ગયા અને પછી દંડવટ કર્યા મારો કહેવાનો મતલબ એ છે કે પ્રબોધ સ્વામી ક્યારેય પોતે આગળ આવ્યા નથી એને મહારાજને આગળ રાખ્યા છે હું તમને એક નાનકડી વાત કરું તમે બધા જેટલા સાંભળતા હશો એ બધાને વિચાર આવે ભાઈ કોઈ બી જગ્યા એ ચેષ્ટા ચાલતી હોય તો એ રૂમમાં ચેષ્ટા હોય ઘરમાં ચેષ્ટા હોય કે પરિવારમાં ચેષ્ટા થતી હોય કે મંદિરમાં ચેષ્ટા થતી હોય કોઈ દસ હજાર હરિભક્તોની સભા થતી હોય એમાં કોઈને ચેષ્ટાનો વિચાર આવે પણ સુરતની અંદર અમે ચોથી મે સ્વામીજીના પ્રાગટ્યની સભા કરતા હતા અને એમાં સર્વમંગલ સ્વામી બોલ્યા ભક્તિપ્રિય સ્વામી બોલ્યા પછી પ્રબોધ સ્વામીએ કહ્યું કે હવે મારે બોલવાની જરૂર નથી આપણે બધા દસ હજાર ભક્તો કે ચેષ્ટા કરી લઈએ તો સ્વામીજીએ કહ્યું હતું કે ચેષ્ટા દરેક સાધકે બોલવી જોઈએ એક મહારાજ સાથેના સંબંધનું દર્શન છે પણ પ્રબોધ સ્વામી કેટલા અંતર્મુખી છે તો એ કહે કે આપણે દસ હજારની હાજરીમાં આપણે ચેષ્ટા બોલીએ એ તો ભક્તોની ભક્તિ સંતોની ભક્તિ એટલે એ ગોઠવાયું નહીં કે ભાઈ પ્રબોધ સ્વામીને બહુ મોડું થશે પણ સ્વામીની જીવન ભાવના જુઓ તો આપણને ખ્યાલ આવે કે ભાઈ આપણે ચેષ્ટા બોલી દઈએ બાર હજાર ભક્તો જમેલા કદાચ હજાર જતા રહ્યા હોય તો અગિયાર હજાર તો હતા જ તો અગિયાર હજાર ભક્તોને સભામાં ચેષ્ટા બોલાવવાની પોતે તો મુખ્ય આસન ઉપર બિરાજમાન હતા બારે બાર હજાર ભક્તોના દર્શન એમને બી થતા હતા ભક્તોને બી થતા હતા અને આટલા બાર હજાર ભક્તોના હૃદય આકાશને વિશે બિરાજમાનની મૂર્તિ એવું કહે કે આપણે તો મહારાજને મહારાજની ચેષ્ટા બોલી લઈએ ગોષ્ઠી નથી કરવી એને મહારાજને કેટલા આગળ રાખ્યા હશે આપણે વિચારીએ મંડળ છે એક અને મંડળની અંદર પ્રબોધ સ્વામી એક વખત પધરામણી કરી તો પધરામણી કરી તો એ લોકોએ પત્ર લખ્યો બધા યુવકો એમને પત્ર લખ્યો હવે પત્ર લખ્યો તો એ પત્રની શરૂઆત એમને કરી પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજી મહારાજ પછી થોડીક પ્રાર્થના લખે પછી લખે પરમ પૂજ્ય પ્રબોધ સ્વામી મહારાજ પછી પાછી થોડીક પ્રાર્થના લખે સ્વામીએ આખું વાંચ્યું પહેલું જ પ્રબો પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજી મહારાજ એટલું વાંચ્યું ને એટલે તરત જ એમને પેન મંગાવી અને પેન મંગાવીને મને એમ કે કંઈક સુધારો વધારો કરશે પ્રાર્થનામાં પણ એમને મહારાજ શબ્દને ચેકી નાખ્યો પછી પ્રાર્થના આગળ વાંચી પછી ફરી લખેલું આવ્યું તો મહારાજ શબ્દને એમને ચેકી નાખ્યો પછી ત્રીજી વખત પાછું લખીને આવ્યું તો એમને મહારાજ શબ્દને ચેંકી નાખ્યો અને જ્યારે પૂર્ણા બધો કાગળ વાંચી નાખ્યો ત્યારે યુવકોએ કહ્યું કે સ્વામી આમાં કંઈક આશીર્વાદ લખ્યા પોને કંઈ એકાદ બે લીટી લખ્યા પોને તો તો સ્વામી એવું બોલ્યા કે આ આશીર્વાદ જ છે આ જે ચેકેલું છે એ આશીર્વાદ જ છે જે વ્યક્તિના શબ્દની જે વ્યક્તિના નામની પાછળ મહારાજ શબ્દ લાગે છે એ એમને પસંદ નથી એ વ્યક્તિ ક્યારે ઉપાસનાનું ખંડન કરે અહીંયા સભા હતી શિબિર હતી તો એમાં એક બે સાધકો બોલ્યા કે પ્રબો સ્વામી મહારાજ ની જય 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 સ્વામીનું પહેલું પ્રવચન આવ્યું ને એમને કીધું કે મને મહારાજ કોઈ પસંદ નથી તો ક્યાં ઉપાસનાનું ખંડન થાય એ તો મહારાજને હરેક સેકન્ડે આગળ રાખે છે કોઈ જગ્યાએ અમે એવું જોયું નથી કે પ્રબોધ સ્વામી મહારાજ સ્વામીજી ભગવદી સંતો અને ભક્તોને આગળ ન રાખ્યા હોય એવો ઇતિહાસ નથી અને છતાં બી બધા કહે છે કે ઉપાસના પાડતા નથી એ તો આપણું જીવન તપાસીએ આપણે તો કેવું બીજાની સામે આંગળી કરવી હોય ને તો આપણને હેલી પડે પણ આપણું જીવન જોઈએ તો આપણને ખબર પડે કે આપણે દિવસ દરમિયાન કેટલી ઉપાસનાનું ખંડન કરે છે કેટલી જગ્યાએ મહારાજ કરતાં આપણે આગળ જતા રહીએ છીએ સ્વામીજી કરતાં કેટલા આગળ જતા રહીએ છીએ ભગવદી સંતોમુક્તો કરતાં કેટલા આગળ જતા રહીએ છીએ એનો આપણે સ્વાધ્યાય કરીએ તો આપણને ખબર પડે સ્વામી ઘણી જ વખત આપણે જમવા બેસતા હોય તો આપણે સંભાળ્યા વગર જમી લઈએ ઉપાસનાનું ખંડન જ છે પ્રવચન શરૂ કરીએ અને ડાયરેક્ટ ગોષ્ઠી ચાલુ કરીએ તો ઉપાસનાનું ખંડન જ છે કોઈ આપણને હાર પહેરાવે તરત પહેરી લઈએ તો એ ઉપાસનાનું ખંડન છે ધરાવ્યા વગર હાર પહેરી લઈએ કોક આપણા ગુણાનું વાત ગાતું હોય અને અંતરમાં આપણને એવો ભાવ ન થાય કે આ ગુણો તારા છે તારે લઈને હું છું એવું ન મનાય તો ઉપાસનાનું ખંડન જ છે પણ એ તો આપણને દ્રષ્ટિમાં આવતું નથી આપણને તો બીજાનું ઉપાસનાનું ખંડન દ્રષ્ટિમાં આવે આપણું ના આવે આ વાત મેં મહારાજની કરી હવે હું તમને સ્વામીજીની વાત કરું છું કે સ્વામીજીના જીવનમાં પ્રબોધ સ્વામીએ ક્યારે અમે એકવીસ એપ્રિલ અહીં આગળ આવ્યા આત્મીય વિદ્યાધામ રાત્રે તો બહુ મોડું થઈ ગયેલું બાવીસમી તારીખે સવારે પૂજામાં પ્રબોસ્વામી બિરાજમાન હતા હું વહેલો જાગી ગયો અમુક ચાલો પૂજામાં જઈએ ભલે ઓનલાઈન નથી પણ બેસી રૂમમાં એમ તો હું જઈને બેઠો પ્રભોસ્વામી અમે બે ત્રણ સંતો હતા પ્રભુસ્વામી ધ્રુસકેને ધ્રુસકે રડતા હતા પછી એવું કીધું કે આ હર્ષના આંસુ છે અને પછી એમને કીધું કે સ્વામીજી જ્યારે બીએપીએસ સંસ્થામાંથી સોખડા આવેલા અને ઓગણચાલીસ સંતો હતા એ ઓગણચાલીસ સંતોને પહેલે જ દિવસે ઉકાળો બનાવવા માટે તપેલી નથી અને આપણને પહેલા જ દિવસે કેટલી બધી સાનુકૂળતા સ્વામીજીએ ગોઠવી આપી બધાની એસી રૂમો થઈ ગઈ બધાને સારી વ્યવસ્થા મળી ગઈ તો સહાનુકૂળતાની અંદર પ્રતિકૂળતામાં દરેકને ભગવાન યાદ આવે છે પ્રતિકૂળતામાં દરેકને સંત યાદ આવે છે પણ સહાનુકૂળતાની અંદર જ્યારે ભગવાન યાદ આવે સંત યાદ આવે પોતાના ગુરુદેવ યાદ આવે અને એનો ભીડો યાદ આવે ને સ્વામીજી એ સાચી ઉપાસના છે બાકી તો દરેક વ્યક્તિ કોઈ પ્રશ્ન જ નહોતો પ્રબોધ સ્વામી જ્યાં હતા ત્યાં બી એસી ચાલતું હતું ઠંડક હતી તો પછી સ્વામીજીના ભીડાનો વિચાર કરવાની તો જરૂર જ નથી પોતાની સહાનુકૂળતાનો જ વિચાર કરવાની જરૂર હતી પણ છતાં બી પ્રબોધ સ્વામીના હૃદયમાં ઉપાસના દ્રઢ છે એટલા માટે એને સ્વામીજીનો વિચાર કર્યો કે સ્વામીજીએ કેટલો બધો ભીડો વેઠીને આ સમાજનું સર્જન કર્યું પહેલે દિવસ એમને કેટલો બધો ભીડો વેઠ્યો આપણને તો કેટલી બધી સાનુકૂળતા છે બીજી નાનકડી વાત કરું ચાલો આવો કોક નીકળે હું તમને એક નાનકડો પ્રસંગ કહું ઓગણીસો ને છ્યાસી ની સાલ હરિસ્મૃતિ માં સ્વામીજી બિરાજમાન હતા એક ભાઈએ બહુ મોટો આઈ થિંક મોગરો અથવા તો જુઈનો હાર બનાવીને લાવેલો આટલો જાડો એક બાજુનો બીજી બાજુનો આટલો જાડો અને એને રાત્રે બનાવી દીધેલો એને આઈસબોક્સમાં મૂકેલો અને આઈસબોક્સ લઈને વ્યક્તિ જ્યારે આવી ત્યારે પછી અમારા બધાની નજર ગઈ કારણ કે સ્વામીજીની હાજરી બધા જ ભક્તો બિરાજમાન હતા સંતો બિરાજમાન હતા અને એને હોલમાં આઈસ બોક્સ લઈને આવ્યો એટલે બધાની નજર આઈસ બોક્સ પર ગઈ એમ આઈસબોક્સ તરફ નજર ગઈ અને એમને જે આઈસબોક્સનું ઢાંકણું ખોલ્યું અને અંદરથી જે સ્મેલ આવી મોગરાની અથવા તો જુઈની આખા હોલની અંદર સ્મેલ 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 એટલે હું પ્રબોધ સ્વામીની બાજુમાં બેઠેલો એટી સિક્સ મારે સાધુ થયે કદાચ મહિનો નહીં થયો હોય એટલે મેં પ્રબોધ સ્વામીને કીધું મૂકું સ્વામી કેટલી સરસ સ્મેલ આવે છે પ્રબોધ સ્વામી મને કે જ્યાં સુધી આ મોગરાના હારમાંથી સ્વામીજી સ્મેલ ન લે ત્યાં સુધી આપણને સ્મેલ લેવાનો અધિકાર નથી મેં પ્રબોધ સ્વામીને કીધું મૂકું પ્રબોધ સ્વામી હું સ્મેલ લેવાનો તો ગયો સ્મેલ આવી સામે અને આ તો સાયન્ટિફિક છે સ્મેલ કંઈ કોઈ કોઈ રોકી શકે એમ નથી અનલે છે ને અંતિલ તમે નાક બંધ કરો તો વસ્તુ બરાબર છે પણ મારા ભેજામાં મારી બુદ્ધિએ કન્વિન્સ કરવા માટે તૈયાર નથી અને ત્યારે પ્રબોધ સ્વામી મને બીજું વાક્ય બોલ્યા કે સ્વામીજી જ્યારે જમવા બેઠા હોય અને એમને જમવાનું ચાલુ ના કર્યું હોય તો તું એમની દેશમાંથી જમું છું કે મેં કીધું ના તો કે આ હારમાંથી હજુ સ્વામીજીએ સુગંધ લેવાનું ચાલુ નથી કર્યું એટલે આપણાથી સુગંધ ન લેવાય એક ફૂલમાંથી સુગંધ લેવા માટે પ્રબોધ સ્વામી તૈયાર નથી એ ક્યાંય ઉપાસનાનું ખંડન કરે સ્વામી આપણે વિચારવાનું છે આપણે સ્વાધ્યાય કરવાનો છે કે ઉપાસનાનું ખંડન આપણે કરીએ છીએ કે આ કરે છે સ્વામી લંડનના એરપોર્ટ ઉપર જતા હતા અને એક યુવક દોડતો દોડતો આવ્યો અને એને પ્રબોધ સ્વામીને કીધું કે પ્રબોધ સ્વામી પેલા જે બહેનો છે ને એમને તમને જય સ્વામિનારાયણ કહ્યા છે તરત જ પ્રબોધ સ્વામી બોલ્યા કોઈપણ સાધક ધરતીના કોઈ પણ સાધકને કોઈ પણ બહેન જય સ્વામિનારાયણ કહે ને સ્વામી એટલે એને સારું લાગે એને લાગે કે નાના નાના બહેનો હો મને એમ માને છે પ્રબોધ સ્વામી ઇન્સ્ટન્ટ કહી દીધું બહેનોને જઈને કહી આવજે કે જય સ્વામિનારાયણ કહેવાય ને તો સ્વામીજીને કે મને નહીં સ્વામીજી સ્વરૂપ છે હું નાનો સેવક છું અને સેવકને બહેનોના જય સ્વામિનારાયણ સ્વીકારવાનો અધિકાર નથી તો લંડનના હિથરો એરપોર્ટ ઉપર હેટ્રિક શેડ્યુલની અંદર પણ એ ઉપાસના છોડતા નથી આપણે સ્વાધ્યાય કરો સ્વામી કોઈ બી બેન આપણી બાજુ જોતા હોય કોઈ બી બેન આપણને પગે લાગતા હોય કોઈ બી બેન આપણને નમન કરતા હોય કોઈ બી બેન આપણને જય સ્વામિનારાયણ કહેતા હોય આપણને મહારાજ કે સ્વામીજી યાદ નથી આવતા આપણને આપણો મહિમા યાદ આવે છે આપણે સ્વાધ્યાય કરીએ સ્વામી કોઈના ઉપર એલિગેશન મૂકતા પહેલાં એ જ અરીસાને પોતા તરફ ધરો તો ખબર પડે કે ઉપાસનાનું ખંડન તો સવારથી સાંજ સુધી હું કરું છું એથી વિશેષ ભગવદી સંતો પ્રેમસ્વામી ત્યાગસ્વામી સંત સ્વામી જેવાને પણ સ્વામીજી પ્રબોધ સ્વામીએ ક્યારેય બાયપાસ નથી કર્યા છો આ પ્રસંગ ખબર છે ઘણાને છતાં બી હું ફરી કહું કે અમે કચ્છભુજ ગયા હતા અને કચ્છભુજની અંદર પ્રબોધ સ્વામીની ગાડીને એક્સિડન્ટ થયો પ્રબોધ સ્વામીની ગાડીને એક્સિડન્ટ થયો ખબર પડી અહીં આવ્યા પાર્થભાઈએ સ્વામી ઘણા બધા ભક્તોના ફોન આવી ગયા પ્રબોધ એની ગાડીને રિપેર કરાવી દો લાખ રૂપિયા બે લાખ રૂપિયા જે જોવા તે આપી દેશું બહુ ડેમેજ થયું નવી લઈ લો પાર્થભાઈને વિચાર આવ્યો કે આ સારો તક છે ભક્તો આપે જ છે તો લઈ લઈએ પ્રબોધ સ્વાઈને વાત કરી પ્રબોધ સાંઈ કે આપણે ઓજસભાઈને કહો સિસ્ટમ જે આશ્રમમાં જે મંદિરમાં તમે રહેતા હોય એને સ્વામીજીએ કે એ વડીલોએ બનાવેલી સિસ્ટમને બી તમે ઓવરકમ કરો ને એ બી ઉપાસનાનું ખંડન છે અમે અમારા રૂમમાં સ્વામી ખીલી મારવાની હોય તો મિસ્ત્રી નહોતા બોલાવતા જાતે માલ લેતા હતા તો સિસ્ટમની સામે તમે પડ્યા સિસ્ટમ તમને માન્ય ન કરી એક સામાન્ય પેન લાવવી હોય ને તો પણ પ્રબોધ સ્વામી વડીલોને પૂછીને લાવતા ચંપલ લાવવા હોય સ્લીપર લાવવા હોય તો પણ એ પૂછીને લાવતા તો વડીલોને આગે રાખ્યા તો પ્રબોત સ્વામી ઉમે પાર્દભાઈ ઓજસભાઈને કીધું ઓજસભાઈ કે આમના ગાડી મૂકી રાખ વાલ લક્ષ 15 દિવસ 20 દિવસ કોઈ રિઝલ્ટ આયુ નહી પ્રબોત સ્વામી બીજી બીજી બધી ગાડીઓમાં જાય અને એ જારે ગયા પાર્દભાઈ પ્રબોત સ્વામી પાસે કે પ્રબોત સ્વામી આ તો બો વાલ લક્ષ છે ત્યારે પ્રબોત સ્વામી એક જ વાક્ય બોલ્યા કે સ્વામી જીએ કોઈપણ ગાડીના મેન્ટેનન્સ માટે ઓજસભાઈને આગળ રાખ્યા છે એટલે આપણે ઓજસભાઈને જ આગળ રાખવાના અને એમની આગળ રાખીને જ રિપેરિંગ કરાવવાનું અને પછી પ્રબોધ સ્વામી બોલ્યા કે જેમ આપણા જીવનમાંથી સ્વરૂપ નિષ્ઠા આપણે નથી જવા દેતા એમ આપણા જીવનમાંથી વડીલ નિષ્ઠા પણ જવી ના જોઈએ તો વડીલોને આગળ રાખવા એ પણ એક ઉપાસનાનો ભાગ છે સ્વામી કેનેડાના પ્રાદેશિક સંત હતા પછી ત્યાંથી એમને ટ્રાન્સફર આપીને અમેરિકાના પ્રાદેશિક સંત બનાવ્યા કેનેડાના એક હરિભગત સ્વામીને ફોન કરે અને સ્વામીને કહે કે સ્વામી મારે આ પ્રોબ્લેમ છે મારે આ પ્રોબ્લેમ છે સ્વામીએ ફોન લીધો નહોતો સ્વામી એક દિવસ ફોન નહોતો લીધો પાર્થભાઈ પર ફોન કરવામાં પાર્થભાઈને કહે કે આ ફોન લો ને આ ભગત આઠ દસ વખત કર્યું સ્વામી કે એને કહી દો એ કેનેડામાં છે કેનેડાના પ્રાદેશિક સંત હવે સ્વામી છે એ પ્રેમ સ્વામી પાસે જાય ને એનો પ્રોબ્લેમ પતાવે હું મારી સાથે હેજ છે બરાબર છે પણ હું એનો પ્રોબ્લેમ પતાવીશ ને તો એ પ્રેમ સ્વામી બાયપાસ કરી છે તો પોતાના અંગત શિષ્યો ધરતી ઉપર મોટા મોટી જો મોહબત હોય ને તો શિષ્યોની મોહબત સી અને શિષ્યોની મોહબત કોઈ છોડી ના શકે પ્રબોધ સ્વામીનો અંગત સેવક હતો છતાં બી પ્રબોધ સ્વામીએ કીધું કે હું પ્રોબ્લેમ સોલ્વ કરીશ તો પ્રેમ સ્વામી બાયપાસ કરી દેશે એ ઉપાસના વડીલોને આગળ રાખવાનું પોતે પાછળ રહેવું આવા માવતરની આપણને ગોદ મળી આપણે કેટલા બધા નસીબદાર છે બોમ્બેની ધરતી ઉપર ભક્તોને પણ આગળ રાખે છે સંતોને તો રાખે વડીલ સંતોને તો રાખે સ્વામીજીને તો રાખે ભગવાન સ્વામીને તો આગળ રાખે વડીલ ભક્તોને પણ નાના નાના યુવકોને પ્રબોધ સ્વામી બોમ્બે ગયા હતા તો એક યુવકે સ્વામીને કહ્યું કે સ્વામી અમારે અહીં આગળ મંદિર થાય ને એટલે અમારે સ્વામીજીની તમારી મૂર્તિ પધરાવી છે સ્વામીને બહુ સંભરાયું ને એટલે ફરી બોલ્યા સ્વામી કે શું બોલ્યા કે સ્વામીજીની તો અમે મૂર્તિ પધરાવવાના છે પણ અમે તમારી મૂર્તિ પધરાવાના ત્યારે સહજતાથી બોલ્યા કે અમારી મૂર્તિ તો તમારા ચરણોમાં છે એ ભક્તોને જે મહિમા સમજે છે ભક્તોને જે આગળ રાખે છે બાકી તો પ્રબોધ સ્વામીની ઉંમર સિક્સટી સેવન હતી પેલાની કદાચ ચોવીસ પચીસ છવ્વીસ વર્ષની ઉંમર હશે ડબલ પણ નાના ભક્ત તો આગળ પણ એ પોતે આગળ થતા નથી ભક્તોને એ પોતે આગળ રાખે છે કેનેડામાં બી સુવર્ણ તુલા થઈ સુઘ્ને સ્વામી તો એમના કરતા ખૂબ નાના છે અને હું તમને ગેરંટી હાથે કહી દઉં કે પ્રબોધ સ્વામી ના હોત તો કેનેડાની સુવર્ણ તુલા ન થાત અને પ્રબોધ સ્વામીએ ખૂબ દાખલો કર્યો હરિભક્તોને મળ્યા હરિભક્તોની ખાનગીઓ કરી એમના ખડા લખ્યા સેવા માટે ફર્યા જ્યારે સુવર્ણતુલા તુલા કમ્પ્લીટ થઈને ત્યારે સ્વામીજીની સાથે બધા વડીલ સંતોને વડીલ હરિભક્તો બેઠા હતા અને ત્યારે પ્રબોધ સ્વામીએ પ્રાર્થના કરી કે સ્વામીજી મને બુદ્ધિયોગ આપો કે આ સુગ્નેય સ્વામી જેવા તમારા કાર્યમાં નિમિત થાય છે ને એવો હું નથી થતો એમને ખૂબ એ એ સ્વામી ન હોત તો આ તુલા જ ન થાત એમને આપે ખૂબ બુદ્ધિયોગ આપ્યો છે અને એમને જે ભીડો વેઠ્યો છે ને એમને જે દાખલો કર્યો છે ને અને એ જે આપના કાર્યમાં નિમિત્ત બન્યા છે ને દિલથી બોલતા હતા કોઈ બનાવટ નથી કોઈ દંભ નહોતો તો એ પોતાની જોડના સાધુને પણ આગળ રાખવા તૈયાર છે નાનકડા યુવકને બી આગળ રાખવા તૈયાર છે એ સાચી ઉપાસના છે સ્વામીજીના સંબંધ દ્વારા પશુ પક્ષી લીમડા એક વખત ચોમાસામાં લીમડાના ફૂલ પાંદરા એટલા બધા પડ્યા એટલા બધા પડ્યા બધા લીલા પાંદરા પડી ગયા પ્રભુ સ્વામી કે શાશ્વત સ્વામીને કે આપણે કંઈક કરવું પડે અને રોગ આવી ગયો હશે આટલા બધા લીલા પાંદડા પડી ગયા શાશ્વત સ્વામી એની રીતે ટ્રીટમેન્ટ કરી સ્વામીજીને વાત કરી તો સ્વામીજી એવું બોલ્યા સ્વામી કે મારા લીમડા કોઈ અભળાવી નાખ્યા છે નેગેટિવ વાતો કરી લીમડાની માફી હો કોઈ માફી માગવા નહોતું ગયું પ્રબોધ સ્વામીએ પાંચ સાત સાધકોને કહ્યું કે આપણે બધા જ લીમડાની માફી માગવી છે લીમડા પાસે જઈને ઊભું રહેવાનું માફી માગવાની કે અમારાથી કંઈક નેગેટિવ બોલાઈ ગયું હોય સંભળાઈ ગયું હોય વિચારાઈ ગયું હોય અને અમારે લઈને તમારા આત્માને નુકસાન થયું હોય તમને માફ કરજો સ્વામીએ લીમડાની માફી માગી લીમડાને આગળ રાખ્યા અને પોતે પાછળ રહ્યા આવી ઉપાસના સ્વામી ભગવાન સ્વામિનારાયણ સાથેની બી ભગવાન સ્વામિનારાયણને બી આગળ રાખ્યા હતા સ્વામીજીને બી આખા રાખ્યા ભગવદી સંતોને બી આગળ રાખ્યા હતા ભક્તોને બી આખા રાખ્યા હતા અને ભગવાનના સંબંધવાળા જીવ પ્રાણી માત્રને બી આગળ રાખી અને એમને ઉપાસના દ્રઢ કરાવી છે તો સ્વામીના જીવનમાં જેમના અંતરમાં જે ઉપાસના દ્રઢ છે એ અમારા સૌના જીવનમાં એ ઉપાસના દ્રઢ થાય એવી પ્રભુચરને ગુરુચરને અંતરની પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની જે